જય મહારાજ બાળકો, ગુડ મોર્નિંગ. કાલે આપણે કયો આકાર શીખ્યા હતા? ગોળ શીખ્યા હતા ને. તો હવે આજે આપણે આગળ આ ઝિગઝેગ લાઈન છે, દોરી હોય ને એવી રીતના, અને આ શું છે? ફુગ્ગો છે. અને આ છોકરો છે, એ ફુગ્ગો લઈને ઉભો છે ને. અને આ જે છે ટપકા, એ દોરી છે. તો આપણે એની ઉપર આપણે લાઈન કરવાની છે, બરાબર? તો આપણે શરૂઆત કરીશું ને. ચાલો શરૂઆત કરીશું. આમ લાવ્યા, પછી આમ લાવ્યા, આમ લાવ્યા, પછી આમ લાવ્યા, આમ લાવ્યા, અને આ છોકરાના હાથમાં આવી ગયો ફુગ્ગાની દોરી. હવે બીજું ચિત્રની દોરી દોરીશું આપણે. આવ્યા, પછી લાવ્યા આ બાજુ, પછી પાછી આ બાજુ લઈ ગયા, આમ લાવ્યા કરી અને આવી ગયું આ છોકરીના હાથમાં. હવે આવ્યો ત્રીજો ફુગ્ગો. આવ્યા નીચે, પછી આ બાજુ આવ્યા, આમ કર્યું, છોકરાના હાથમાં, બરાબર છે. હવે આ ચોથો ફુગ્ગો આવ્યો. ચોથા ફુગ્ગાની દોરી દોરીશું ને આપણે. તો ચાલો શરૂઆત કરીશું. હા, પછી આ બાજુ આવ્યો, પછી આમ લઈ ગયા, ઝુલાવ્યા અને આ બાજુ લઈ ગયા. હવે આવી ગયું છોકરીના હાથમાં દોરી. હવે આવ્યો પાંચમો ફુગ્ગો. તો પાંચમા ફુગ્ગાને પણ એ રીતે જ આપણે દોરવાનું છે. તો આ દોરાઈ ગયું. હવે આવી ગયું છોકરાના હાથમાં ફુગ્ગાની દોરી, બરાબર. હવે આવો, આજે હું તમને એક લાઈન શીખવાડીશ, બરાબર છે. ફરીથી તમારે આવી નાની નાની જ દોરવાની છે. એ તમારે ઘરે કરવાનું છે. આવી રીતના મમ્મી પપ્પાને કહેવાનું આવી દોરી આપે, અને તમારે એની ઉપર લીટી કરવાની છે. નાની નાની લીટી તો તમને આવડશે ને. જુઓ, આ થઈ ગયું. હવે બીજી લાઈન દોરીએ. હા, બીજી લાઈન થઈ ગઈ. હવે આ ત્રીજી લાઈન દોરીશું આપણે. આવી લાઈન તમને દોરતા આવડે ને, તો તમને વળાંક દોરતા ફાવી જાય, બરાબર છે ને. હવે આવી છેલ્લી લાઈન. થઈ ગયું બાળકો. તમારે પણ મમ્મી પપ્પાને કહેવાનું કે આવી લાઈન અમને નાની નાની દોરી આપો, તો તમારી જાતે તમે એની ઉપર લીટી દોરતા શીખજો. હા ને, ચલો આવજો. જય મહારાજ.